દર્શક મિત્રો એનએસ ગુજરાત ન્યૂઝમાં હું પ્રેમ ચોબે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સાથે ઉપસ્થિત છે ભૂમિ પંચાલ, જેમણે 14 વર્ષથી સંગીતની દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. એક પછી એક હિટ આલ્બમો કરી રહ્યા છે, લાઈવ શો કરી રહ્યા છે, સાથે સાથે એક એક્ટ્રેસ તરીકે ફિલ્મો અને સિરિયલો કરીને પણ તે લાઈનમાં પોતાનું નામ ઉજ્જવળ બનાવી રહ્યા છે. ભણતરની સાથે પોતાના શોખની એક રુચિ ધરાવતા ભૂમિ પંચાલ આપણી સાથે ઉપસ્થિત છે. સીધી તેમની સાથે વાત કરીએ. ભૂમિ, આપનું સ્વાગત એનએસ ગુજરાત ન્યૂઝમાં. સૌથી પહેલો પ્રશ્ન ભૂમિ આપણે, હું એ કરવા માંગીશ, સંગીતની દુનિયામાં આપણે આવવાનું કેવી રીતે નક્કી કર્યું, કેવી રીતે વિચાર્યું કે મારે સંગીતની દુનિયામાં જવું છે, મારે એની અંદર કામ કરવું છે, આગળ વધવું છે? એકચ્યુઅલી માં નાનપણથી જ સંગીત ક્ષેત્રમાં રસ હતો. નાનપણથી જ મમ્મી પપ્પાનો સાથ સપોર્ટ હતો, અને જ્યારે હું કેજીમાં ભણતી હતી ત્યારથી જ નાનું નાનું ગુનગુનાવતી, એટલે મેડમ લોકોને ખબર પડી જ ગઈ હતી કે આ મોટીને સિંગર જ બનવાની છે. કારણ કે ઘરમાં પણ મારી રુચિ એવી હતી કે ટીવી ચાલુ હોય ને તેમાં આખી કી સિરિયલ્સમાં જે ગીત આવતું ને બેકગ્રાઉન્ડનું, એ આખું આખું ગાતી, એટલે પપ્પા લોકોને બધા લોકોને ખબર પડી જ ગઈ હતી કે આ મોટીને સિંગર જ બનશે. બરોબર. પણ ખાસ કરીને સપોર્ટની વાત કરવામાં આવે તો પરિવારનો કેવો સપોર્ટ રહ્યો? મારા ફૂલ ફેમિલીમાં બધાનો સપોર્ટ હોય છે. મારા ભાઈનો સપોર્ટ છે, મારા મમ્મી પપ્પાનો સપોર્ટ છે. મોસ્ટલી કહેવા જઈએ તો ફૂલ ફેમિલી મને ફૂલ સપોર્ટ કરી રહી છે. એટલે સંગીત આપને ખૂબ પ્રિય છે? જી. તો ક્યારેક એવું થયું કે સંગીતમાં આપને આગળ વધવું છે, સંગીતની દુનિયામાં ક્યારેક કંઈક અડચણો આવી હોય અને એના લીધે આપને સ્ટોપ કરવું હોય, તેમ છતાં બી તમે તેને મહત્વ આપ્યું હોય? ઘણી બધી અડચણ તો ઘણી બધી આવી, કારણ કે આટલી મોટી 14 વર્ષની લાઈફમાં સ્ટ્રગલ વગર તો પોસિબલ છે જ નહીં આ પ્લેટફોર્મ સુધી પહોંચવું. કારણ કે શિયાળો ચોમાસું વરસાદ પણ હોય અને ઉનાળો પણ હોય, તો કઈ રીતે ગાડીમાં મેનેજ કરવું, કઈ રીતે જવું. એ ટાઈમે સમય પણ એવો હતો કે બહુ જ, એમ કે ગાવાનો એટલો બધો શોખ ખરી, પણ સ્ટ્રગલ ટાઈમ હોય ને એટલે મને ખબર છે કે અમે લોકો કઈ રીતે બસમાં જઈએ, કઈ રીતે આવીએ, એટલે ટાઈમિંગ પણ 15-15 કલાક નીકળી જાય, અમે લોકો થાકી જઈએ, ઉજાગરા હોય, એટલે પાછો ફરીથી બીજા દિવસે ફરીથી પાછા શોમાં જવાનું હોય, ગામડાઓમાં જવાનું હોય, એટલે સ્ટ્રગલ મારી તો બહુ જ ટફ હતી. અને ખરેખર મમ્મી પપ્પાએ ફૂલ સપોર્ટ કર્યો ને ત્યારે જઈને અહીંયા આ પ્લેટફોર્મ સુધી હું પહોંચી છું. બરોબર. પણ ઘણી વાર એવું થતું હોય છે કે મોડા મોડા સુધી લાઈવ પ્રોગ્રામો ચાલતા હોય કે શૂટિંગ્સ ચાલતા હોય તો મોડી રાત્રે ઘરે આવવાનું થતું હોય છે, તો ક્યારેક ઘરમાં એવું કોઈએ કીધું કે ભાઈ આ કોક વાર હોય તો ચલાવી લઈએ, પરંતુ આ રોજ રોજ હું છે તો આપણે થોડું ધ્યાન દૂર કરવું જોઈએ, એવું ખરું? જી. એટલે પપ્પાને એવું હતું કે સરકારી કોઈ જોબ કરે કે કોઈ સારી એવી ડિગ્રી કરે કે સારા પ્લેટફોર્મ સુધી પ્રોફેશન નામ તરીકે એમનું નજરિયો એમને એવો હતો. પણ એમને એ પણ ખબર હતી કે એને ગાવામાં વધારે રસ છે, તો એ લોકો ઘણીવાર પપ્પા અમને બોલતા, લેટ લેટ નાઈટ નીકળવાનું હોય, સવારે મોર્નિંગમાં ઘેર આવવાનું હોય, સાંજે વહેલા નીકળી જવાનું હોય તો એમને જમવામાં પ્રોબ્લેમ થાય, ભાઈ બહેનને પ્રોબ્લેમ થાય, અને મમ્મી મારા સાથે ફૂલ સપોર્ટ, મને મમ્મી રાત્રે મારી જોડે આવે. એટલે ઘણીવાર પપ્પાને નવા નવા વર્ષોમાં સ્ટાર્ટિંગના 5-6 વર્ષમાં એમને પ્રોબ્લેમ થઈ, પણ જેમ જેમ એમને બધા કેવા લાગે કે એમની દીકરી બહુ સારા સ્ટેજ સુધી પહોંચી રહી છે, તો તેમ એમને પણ ધીમે ધીમે આની અંદર એમને પણ એમનો નજરિયો એમને વડાઈ લીધો કે ઓકે ચલો તને ગમે છે તો અમે પણ તને ફૂલ સપોર્ટ કરશું. પણ પહેલા 5 વર્ષમાં પપ્પાને નતું ગમતું, પણ અત્યારે એમને ફાઇનલી ગમે છે. મમ્મીને તો ગમતું હશે. હા, મમ્મી મને ફૂલ સપોર્ટ કર્યો છે. એટલે એવું કહી શકાય કે મમ્મીનો સપોર્ટ છોકરી પાછળ આમ હોય જ છે. બહુ જ. તો ભણતરની સાથે સાથે બંને મેનેજ કરવું એ બહુ અઘરું બની જતું હોય છે, પરંતુ સાથે આપે મેનેજ કર્યું છે, તે સહેલાઈ પૂરતું આપે પસાર થયા છો. પરંતુ ખાસ કરીને જે સ્ટડી આપે નાનપણમાં કરતા હતા, સ્કૂલો જતા હતા, તો ઘણી વાર એવું હોય ને કે સ્કૂલોમાં આપણા ફ્રેન્ડ્સ હોય તો આપણને એમ કહે કે ભાઈ તું સારું ગાય છે, આજે ગાને એમ, અને ટીચરો આમ બોલતા હોય કે ભાઈ શું છે આ ગાવાનું, તો આમ ક્યારેક એવું ઇન્સિડન્ટ બન્યું? ના, મને મોસ્ટલી મેડમ, ટીચર્સ અને સર્સ લોકોએ, બધાએ, ફ્રેન્ડ્સ લોકોએ ફૂલ સપોર્ટ સ્કૂલમાં પણ કર્યો. સ્કૂલમાં પણ પ્રાર્થના હું જ કરાવતી, સૌથી પહેલાં હું જ જતી રહેતી, અને એ પછી પણ જેમ જેમ સ્કૂલમાં જેમ ભજન ગાવાનું હોય, નવા નવા દિવસમાં શું ગાવું શું ના ગાવું, ગુરુવારના દિવસે કયું ભજન ગાવું, સાંઈબાબાનું ગાવું, હું છોકરીઓને પણ શીખવાડતી. મારે એક કલાકનો ક્લાસ બંક મારીને પણ હું સંગીતમાં વધારે ધ્યાન આપતી. એટલે સ્ટુડન્ટ થઈને સ્ટુડન્ટને શીખવાડતા. યસ, મેડમ લોકોએ પણ ફૂલ સપોર્ટ કરતા, એમ કે ભૂમિ કાલ ગુરુવાર છે, ભૂમિ શનિવાર છે, તો કોઈ ભારત દેશ માટેનું કોઈ સોંગ ગાવાનું છે, એ રીતે પણ, એટલે મેનેજ હું કલાક કલાક પણ કાઢી ભણવાનું છોડીને હું એમાં વધારે ધ્યાન આપતી. બરાબર. પણ ભણવામાં કેવું આવે?
એક્ચ્યુઅલી મેં બીકોમ કમ્પ્લીટ કર્યું, 12th કમ્પ્લીટ કરીને પછી મેં ડિગ્રી કરી છે સંગીતની, જે ઉપાસના કોલેજ પરફોર્મિંગ આર્ટ્સમાં મેં સ્ટડી કર્યું હતું. મેં 3 વર્ષ મેં થિયેટર પણ કર્યું છે ગુજરાત કોલેજથી. એ પછી મેં 2014માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મને મળ્યો છે. મેં દૂરદર્શનમાં કામ કર્યું, મેં લાઈફ ઓકેમાં, પછી મેં સીઆઈડીમાં પણ કામ કરેલું છે. મેં દૂરદર્શનની ટોટલી આનંદધારા સિરિયલ આમાં મનું ઘર કેટલે એમાં પણ મેં કામ કર્યું. આની સાથે સાથે મારે 14 વર્ષથી ગાવાનું તો મારી જોડે હતું, પણ એક આ મારો શોખ હતો એક્ટિંગ કરવી. પણ મનમાં એવું ક્યારે થયું કે એક્ટિંગ બી તમે કરો છો સાથે સાથે સંગીતમાં બી છો, તો એવું ક્યારેક થયું કે મનમાં ક્યારેક એવો પ્રશ્ન આવ્યો હોય કે ના એક્ટિંગમાં મને આટલું બધું કામ મળે છે તો એ તરફ બી ફોકસ કરવું જોઈએ કે નહીં? ખાતું તું, પણ એકચ્યુઅલીમાં સિંગર હોય ને તો એનો અવાજ બહુ જ કિંમતી કહેવાય, એની સ્વર પેટી બહુ જ કિંમતી કહેવાય. તો આમાં કેવું થાય, ડાયલોગમાં હાઈ પીચ ઉપર બોલવું પડે કે છેલ્લે બેઠેલા દર્શક મિત્રો હોય એને સાંભળવું જોઈએ. અને થિયેટર એવી વસ્તુ છે કે એમાં લાઉડ બોલવું, અને ગાવું એવું છે કે એમાં નાજુક અવાજ તમારો માઇકમાં, એટલે બોલવામાં પણ અને રેગ્યુલર લાઈફમાં પણ ગાવામાં પણ બધું મિક્સ થતું હતું. એટલે પછી મેં એક્ટિંગ લાઈનમાં થોડું સાઈડમાં મૂકી દીધું, કારણ કે ગાવાનું મને પહેલાંથી રસ હતું, એટલે મેં ગાયકીમાં જ વધારે કેરિયરમાં મેં ફોકસ કર્યું છે. નાનપણમાં પ્રાર્થના એવું બધું ગાતા હતા, તો સાહેબોને આપણા જે શિક્ષકગણ છે એમને કોઈ એક ગીત આપણને એવું ગમતું હતું જે આપ ગાતા હતા, તેમને બહુ સાંભળવું ગમતું હોય? હા, ગુરુવારનો દિવસ હોય ને સાઈ બાબાનું ભજન, એ સાંભળવા માટે કોઈ પણ ઘરમાં બ્રશ કરતા કરતા પણ કે દૂધ લેવા નીકળ્યા હોય તો પણ એ લોકો ત્યાં સ્ટોપ થઈ જાય અને ખબર પડી જ જાય કે અમારી ભૂમિ જ ગાય છે. એટલે ગુરુવારના દિવસે રંગીન કપડાં પહેરીને જ પણ જવાનું હોય. એટલે સ્કૂલમાં મારું એક અલગ મિસ ઇન્ડિયા તરીકેનો જ મારો એ ટાઈમે માહોલ હતો. સ્કૂલમાં ભૂમિ પંચાલ જ દેખાય. યસ, બહુ જ. તો જરાય સાઈ બાબાનું શિરડી વાલે સાઈ બાબા આયા હે દેખો દર પે સવારી, શિરડી વાલે સાઈ બાબા આયા હે દેખો દર પે સવારી, લપી દુઆએ આંખો મે આંસુ દિલ મે ઉમીદે પર ઝોલી ખાલી, શિરડી વાલે સાઈ બાબા આયા હે દેખો દર પે સવારી. બહુ સરસ સાઈ બાબાનું ગીત સ્કૂલમાં તો પ્રખ્યાત હતા જ, પણ સાથે સાથે ભણતરની સાથે બંને મેનેજ કરતા હતા. પણ ક્યારેક ભણતરમાં ડિસ્ટર્બ થયું કે સ્ટડીમાં ડિસ્ટર્બ થાય છે એવું ક્યારેક થતું હતું? પણ મમ્મી છે ને મને સવારે 4 વાગે વહેલા ઉઠાડીને વાંચવા બેસાડતા હતા જ્યારે એક્ઝામ ટાઈમ હોય ત્યારે. અને મમ્મીનો સપોર્ટ કેવો હોય કે એ તો સુવે જ નહીં, 4 ના વાગીને ટકોરો એટલે ઉઠાડી દે. અને મને મમ્મી માટે ખાસ જાગતી કે આને સવારે 4 વાગે જાગ. મમ્મી કેવું કેમ કે ઉઠવાનું છે, વાંચવાનું છે, એક્ઝામ 10માની બોર્ડ છે, 12માની બોર્ડ છે. તો 10માં 12માં તો એમને એટલું સ્ટ્રિક્ટલી મારી પાસે, મેં 12માં પછી જ વધારે ફોકસ ગાવામાં રાખ્યું હતું. પણ જ્યારે જ્યારે પણ વચ્ચે વેકેશન હોય ત્યારે હું ગઈ રહેતી ને આ રીતે ટીવીમાં બધા આલ્બમ્સ આવતા એને પણ ફોકસ કરીને, અને 12માં 12 પછી જ આગળ મારી શરૂઆત થઈ ગઈ છે. તો આમ આપને ભૂમિ ખાસ કરીને લાઈવ પ્રોગ્રામોમાં વધારે રુચિ છે કે પછી આલ્બમ્સ? મને બંનેમાં રુચિ છે. મારા યુટ્યુબમાં પણ મારા ભૂમિ પંચાલ ના ઘણા બધા સોંગ સુપર ડુપર હિટ ગયેલા છે, પણ વધારે મને ફોકસ લાઈવમાં વધારે ગમે છે. કારણ કે આટલી બધી ઓડિયન્સ હોય છે, એમનો પ્રેમ હોય છે, એ લોકો અમારા માટે વહેલા કામ બતાવીને અમારા માટે એ લોકો આવી બેસી જતા હોય છે, અને સવારથી ખબર હોય છે કે આજે ભૂમિ બેન આવવાના છે, એટલે મને લાઈવ પ્રોગ્રામમાં મને બહુ મજા આવે છે. તો કયા કયા ગીતો દર્શક મિત્રોને આપ્યા છે? મારું હમણાં રાઘવ ડિજિટલની અંદર જેને તમે ખોવા નથી માંગતા સોંગ આવ્યું છે, અને બહુ સુપર ડુપર હિટ હમણાં સોંગ ગયું છે, લવ સોંગ હતું, તો એ હું દર્શક મિત્રોને બેક કરી. દિલ ગુમસુમ આંખો છિડમ, દિલ ગુમસુમ આંખો છિડમ, યાદો ક્યાં જડે છે, એ વાત દિલ
કરીએ છીએ તો માતાજીની ગીતથી શરૂઆત કરતા હોઈએ છીએ તો માતાજીનું કોઈ એક ગીત જી મેરી દાડી હો મેરી દાડી બહુ ચારે વાડી શંખલા પૂરે વાડી ભવાની પૂરી છે આશ અમારી પૂરે છે આશ અમારી ભૂમિ સૌપ્રથમ આપે પહેલો લાઈવ પ્રોગ્રામ ક્યાં કર્યો હતો કારણ કે આપણે જ્યારે શરૂઆત કરતા હોઈએ અને પહેલો જ કાર્યક્રમ આપણને મળતો હોય પહેલો પ્રોગ્રામ મળતો હોય તે એક અલગ જ પ્રકારનો આનંદ આપણને થતો હોય છે અને એ જે પહેલી મૂડી આપણને જે પહેલી કમાણી મળતી હોય છે તેને આપણે બહુ જ સાચવતા હોઈએ તો એવો પહેલો પ્રોગ્રામ આપણે ક્યાં કર્યો અને આપણી મૂડી શું હતી મારો પહેલો પ્રથમ પ્રોગ્રામ તો મારા ત્યાં જ્યારે પાર્ટી આવી હતી નવરાત્રિમાં તો એ પાર્ટીમાં અમારા બાજુમાં સાંતા માસી હતા તો એમણે કીધું કે અમારી ભૂમિનો અવાજ બહુ સરસ છે તમે એને ગાવા એકાદ બે ગીત આપજો અને એ રીતે હું ત્યાં બે ગીત ગાઈ એટલે સોસાયટીમાં પણ બધાને ખબર પડી કે આનો અવાજ બહુ મસ્ત છે તો પછી એ જ પાર્ટીવાળા લોકો મને લઈ ગયા અને એમણે મને આઈ થિંક એક મહિનાના મને 500 રૂપિયા આપ્યા હતા સૌથી પહેલાં તો 50 રૂપિયાથી શરૂઆત થઈ હતી અને મને ખ્યાલ છે કે મેં આખો મહિનો કામ કર્યું હતું ત્યારે મને એમને 500 રૂપિયા આપ્યા હતા તો એક મહિનાના 500 રૂપિયા પરંતુ એ 500 રૂપિયા આપણા માટે ખૂબ જ મહત્વના બની જતા હોય છે પરંતુ જે 50 રૂપિયા મળ્યા હતા એ 50 રૂપિયાની કેવી આમ લાગણી કેવો ઉત્સાહ હતો ઘરમાં કારણ કે આપણે પહેલી કમાણી હોય છે પરિવારમાં પણ ખૂબ જ ઉત્સાહ હોય છે કે ના આ લાઈનમાં મારી દીકરી જે છે તે આગળ વધી છે પહેલી કમાણી મળી છે તો કેવો ઉત્સાહ જ્યારે પહેલી વાર રાત્રે હું નીકળી મારી ફ્રેન્ડ છે સંગીતા કરીને તો એ પણ મને લઈ ગઈ મન કે ગણપતિ બાપાનો શો છે તો ચાલ સાથે આપણે બંને જોડે ગઈશું અને અમે લોકો સ્કૂલમાં હતા તો જનરલી 7 વાગ્યા પછી પપ્પા લોકો ઘરમાં એન્ટર ના થવા દે બહાર પણ ના નીકળવા દે એમ તો બહાર નીકળ્યા હોય તો પછી અંદર ગુસ્સા હોય જ એમને એમ કે ક્યાં ગયા હતા એમ તો એ રીતે મેન્ટાલિટીના લીધે અમે હું રાત્રે ગઈ હતી એટલે મને એમ કે 8-9 વાગે તો આવી જવાશે એટલે પપ્પા પણ એટલા વાગે આવી જશે એટલે મમ્મી અમને લોકોને મોકલ્યા તો હું ગઈ તો રાતના 1-2 વાગી ગયા તો પપ્પાએ નાઈને મને યાદ છે કે જાગ્યા હતા તો મમ્મીને બહુ જ બધી ડાંટ પડી હતી મારા લીધે કે છોકરીને 8 વાગે રાત્રે કેમ મોકલે પણ મેં ખોલી મુઠ્ઠી ખોલી મેં કીધું તું મને આટલા પૈસા મળ્યા તો પછી એ પૈસા નહીં પણ એમને એક અંદરની અંદરથી ખુશી આવી ગઈ તો ગુસ્સા નીચે કે એમણે મને પ્રેમથી કીધું કે હવે બીજી વાર આવી ને ભૂલ ના થવી જોઈએ એકલા નહીં જવાનું એ રીતે એટલે 50 રૂપિયાની મને એ એ યાદ છે મને એ દિવસ કે પપ્પા રાત્રે ગુસ્સો કરવાની જગ્યાએ પ્રેમથી પછી મને એ એવું કીધું હતું એમ કે આ બીજી વાર ભૂલ ના થવી જોઈએ એક તરફ પરિવારનો સપોર્ટ હતો પરંતુ પપ્પાનો સપોર્ટ નહોતો પણ અત્યારે એ જ પપ્પા એક ભૂમિ પંચાલને એક અલગ જ જગ્યાએ જુએ છે તો અત્યારે એમનું કેવું ઉત્સાહ છે પપ્પા અત્યારે મારા ફેસબુક ઉપર મારા પણ એકાઉન્ટ્સમાં એડ છે તો મારા કોઈ પણ હું લાઈવ કરતી હોઉં કે પછી મારા કોઈ પણ ફોટો અપડેટ કરતી હોઉં તો એ પણ શેર કરતા હોય છે ત્યારે હું એ જોતી હોઉં છું તો મને ખરેખર દિલથી મને બહુ જ આનંદ થતો હોય છે કે પપ્પા પણ મારું શેર કરે છે પહેલાં નહોતું ગમતું પણ અત્યારે ચાની કીટલી પર પણ સવારે મોર્નિંગમાં એ લોકો બધા ફ્રેન્ડ સર્કલ બેઠા હોય ગુસગુસ કરતા હોય ક્યાંય ફરવા નીકળ્યા હોય કોઈ એમને ત્યાં બિઝનેસમાં ઓફિસમાં કોઈ મળવા આવતું હોય તો ત્યારે એમને કે ભૂમિ પંચાલ તમારી દીકરી છે ત્યારે એ એમનું નામ નહીં પણ મારું નામથી એ ઓળખાણ એમાં કે હું પ્રવીણ પંચાલ હું ભૂમિ પંચાલનો બાપ છું આ રીતે એટલે ખરેખર મને બહુ જ એમ કે મારો ભાઈ છે મમ્મી છે પપ્પા છે એ લોકો મારા નામથી એક એમની આગવી ઓળખ એમને ઊભી કરી છે એટલે પણ મને પણ ગર્વ થાય છે કે મારા નામથી મારા ફેમિલીને પણ બધા ઓળખે છે ભૂમિ આપણે લાઈવ શો કરતા હોઈએ ત્યારે આપણા પિતાને આપના કોઈ એક ગીત આપનું ગમ્યું હોય એવું કોઈ હા મારું એક સોંગ આવ્યું હતું હમણાં જે રિલીઝ થયું નથી પણ પપ્પાને દીકરી પરનું સોંગ હતું જે મેં ગાયું પપ્પાને પપ્પા મારા મને રોજ એક વિચાર આવે છે પપ્પા મારા કેમ ઘેર ઘેર આવો થાય છે આવી તેરી તો કોણે બનાવી હશે શું એને મમ્મી પપ્પા સામે બેઠા હોય અને આપણે સ્ટેજ ઉપર ગાતા હોઈએ તો એનો પણ એક અલગ જ આનંદ હોય છે તો ક્યારેય એવો કોઈ ઇન્સિડેન્ટ બન્યો કે મતલબ આપ સ્ટેજ પર ગાઓ છો મમ્મી પપ્પા સામે બેઠા છે એક અલગ
જનરલી મારા મમ્મી મારી સાથે જ આવતા હોય છે, મારો ભાઈ પણ મારી સાથે જ આવતો હોય છે. પ્રોગ્રામમાં 24 કલાક પણ હોય કે પછી બે દિવસ હોય, દિવસ નાઈટ એ લોકો મારી સાથે જ, જેટલું હું ઉજાગરો કરું છું એટલું મમ્મી પપ્પા કરે છે. તો પપ્પાનું કેવું, એમનું આખું કારખાનાનું કામ છે એટલે અલગ છે, પણ મમ્મી 24 કલાક મારી જોડે હોય છે રાતે ઉજાગરા કરીને પણ. પણ મમ્મી જોડે હોય ને એટલે મને એકદમ આનંદ, એકદમ વધારે ઉત્સાહમાં વધારે હોય કે મમ્મી જોડે છે, આપણા ઘરનું કોઈ વ્યક્તિ જોડે છે. અને અમુક ટાઈમે સલંગ શો હોય તો મમ્મી ઘરે હોય તો મીન્સ પપ્પા પણ સપોર્ટ કરવા આવે છે રાત્રે, કારણ કે એકલા લેડીઝ એને એકલા નીકળવું એ પણ રાત્રે, એટલા માટે ખરાબ ગઈશ કે પછી એમને નહીં ગમે તો કોક શું કહેશે, આજુબાજુ શું કહેશે, પણ એમની હંમેશા પહેલાથી જ એવી ધગસ ને એમની શાબાશી એવી જ રહી છે કે તું સારું જ કરે છે ને, હજી પણ સારું જ કરીશ. થોડા એક્ટિંગની તરફ આપણે જઈએ તો આપણે ઘણી બધી સિરિયલ્સ અને ફિલ્મો કરી છે, તો એની માટે કોઈ પ્રેક્ટિસ કે કોઈ કંઈ ક્યાંક આપણે શીખ્યા છો કે પછી નેચરલી આપમાં રહેલું છે? મેં છે ને ગુજરાત કોલેજ પરફોર્મિંગ આર્ટ્સમાંથી મેં સ્ટડી કર્યું છે, મેં 3 વર્ષ ડિગ્રી ડ્રામામાં લીધેલી છે, અને મેં સંગીતમાં તો જેટલી કહેવાય ને કે સફળતા પ્રાપ્ત કરી, સાથે સાથે મેં એક્ટિંગમાં પણ કરી, પણ એક્ટિંગ મેં છેલ્લા 2 વર્ષથી છોડ્યું એટલા માટે કે સંગીતના લીધે. પણ વાત એવી હતી કે તમે સ્ટ્રગલ શું કરી, સ્ટ્રગલમાં તો મેં રાતના 2-2 વાગ્યા સુધી નાઇટમાં કોલેજમાં પણ મારા સર લોકોનું, મારું બોલવાનું બહુ સ્પીડલી હતું તો મારા સરે મને યાદ છે જુદ્ધું મારી મારી મને શીખવાડ્યું છે, ગાડી ગાડો પણ એ લોકો ખુલ્લા એટલા માટે બોલતા કે કંઈક શીખો તમે, તમારામાં કંઈક નવું આવવું જોઈએ. તો મારા કોલેજમાં પણ સર લોકોએ મને એક્ટિંગ એક્ટિંગનું જ્યારે હું શીખતી ત્યારે એ લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યો. મારા હરેક સરે મને ખરેખર બહુ જ મારામાં ચેન્જીસ એમને લાવે છે, મારી સ્પીચમાં, મારે બોલવાની સ્ટાઇલમાં, એટલે એક્ટિંગમાં પણ મને ઘણું બધું શીખવા મળ્યું છે એ કોલેજ દરમિયાન. અને સાથે હવે સિરિયલો ફિલ્મો કરી છે તો કોઈ એક સિરિયલ આપને જે બહુ જ ગમી હોય, જેની અંદર બહુ જબરજસ્ત કેરેક્ટર આપે કર્યું હોય? આનંદ ધારામાં મેં પ્રીતિ કરીને રોલ કરેલો હતો અને એ રોલની અંદર હું ચુલબુલી બતાવી હતી. પછી મેં આ મામાના ઘરમાં એક રિદ્ધિ કરીને રોલ કર્યો હતો જે હિરોઈનની ફ્રેન્ડ્સ બતાવી હતી. તો આ બધા જે રોલ અલગ અલગ પ્રકારના હતા ને, તો એની અંદર મેં કોઈ દિવસ લીડ નથી કર્યું, પણ મેં સિસ્ટરનો રોલ ભજવ્યો, કોઈ ફ્રેન્ડનો રોલ ભજવ્યો, તો એની અંદર પણ એક મને અલગ જ નવું એક શીખવા મળ્યું. પરંતુ મજા આવતી એમ કે હું એક એક્ટર તરીકે, મને એક્ટ્રેસ તરીકે કામ મળે છે તો આમ મજા આવતી, કે આપણી ફિલ્ડ છે એટલે આપણને વધારે રસ તો હોય જ. એટલે મેં ક્યારે એવું નતું વિચાર્યું કે હું હિરોઈન જ રોલ કરીશ કે આજ, હા બસ અભિનય કરવો ગમે છે, એક હોબી છે, તો જે પણ રોલ મળે, પણ એ રોલ ઈ રોલ છે, રોલ એ રોલ છે. એની અંદર ખૂબ જ મહેનત આપે કરી છે ને, સીઆઈડી અને ઘણી બધી સ્કિલ્સ આપે કરી છે. પરંતુ કોઈ એક ઇન્સિડેન્ટ એવો બન્યો હોય એક્ટિંગ દરમિયાન કે જે આપણને યાદ રહી ગયો હોય અને યાદગાર બની ગયો હોય કે સારું આવું થયું છે આપણી સાથે, કોઈ ઇન્સિડેન્ટ બન્યો હોય? લેટ નાઈટ ઘરે જવાનું હોય ને તો મને ખ્યાલ છે કે ત્યારે પણ ઘરથી પ્રોબ્લેમ રહેતી, તો એ ટાઈમે મને સર લોકો એવું કે ભૂમિ કંઈક શીખીશ ને તો જ આગળ વધીશ, અને સરને ખબર હતી કે તને ગાવામાં રસ વધારે છે. સર મને એક વખત મને યાદ છે સરે મને એવું કીધું કે તું છે ને સંગીતમાં એડમિશન તને અપાઈ દઉં એમ, તને ઉપાસનામાં એડમિશન અપાઈ દઉં, તું એક્ટિંગ ભૂમિ છોડી દે, કારણ કે તારા ગળાને પણ અસર પડશે. પણ છતાં મને યાદ છે કે દિવસ મેં સરને એવું કીધું કે સર હું ડિગ્રી ફાઇનલ, સર લોકોને એવું હતું કે આને ગાવામાં રસ છે ને એટલે આ ડિગ્રી તો નહીં જ કરી શકે, પણ મેં ખરેખર દિલથી સર લોકોની કહેવાય ને કે સાથે એ લોકોની પણ થેન્ક યુ એમને કહીશ, સર લોકોને કોલેજમાંથી અને મમ્મી પપ્પા લોકોનો સાથ સપોર્ટના કારણે ખરેખર એ ડિગ્રી પણ મેં પ્રાપ્ત કરી. મતલબ પરિવારના સાથે આપણા શિક્ષકોનો પણ, આપના કોલેજના શિક્ષકોનો ઘણો સપોર્ટ હતો. બરોબર. પરંતુ સ્ટેજ શોની વાત કરો તો લાઈવ પ્રોગ્રામ કરતી વખતે કોઈ એક ઇન્સિડેન્ટ આપણે સાથે એવો બન્યો હોય જે આપણને યાદગાર રહી ગયો? હા, બહુ જ દુઃખદ પ્રસંગ હતો જ્યારે હું પહેલી બીજી વખત સ્ટેજ ઉપર જ્યારે ગાવા ચડી ત્યારે અમુક ઓડિયન્સે એવું કીધું હતું કે કોણ છે અને કેમ તમે ઉપર ચડાવી છે, અમને ગાતા નથી આવડતું. જ્યારે એ 2-3 ભાઈઓ ના કીધું હોય ને મેં સાંભળ્યું ના હોત ને મમ્મીએ પણ સાંભળ્યું, તો મમ્મી મને એ ટાઈમે ગુસ્સામાં એવું કીધું હતું કે તું નહીં કરી શકે. તો એ જે ના કીધું હોત મમ્મી અને જે એ લોકોએ ના કીધું હોત તો કદાચ હું આ સ્ટેજ સુધી ના હોત, કે એ વાત મને ખટકી હતી કે હું કરી કેમ ના શકું, હું પણ કંઈક કરીને અને એમને બતાવીશ. તો એ જગ્યા પર હું 8મા નોર્તે યાદ છે મને 14 વર્ષ પહેલાંની નવરાત્રી, કે જ્યારે ફર્સ્ટ ડે મને ભાઈ બોલ્યા ત્યારે 8મા દિવસે મારી સાથે સિંગરમાં અમારા પરસુંજના લાલજીભાઈ ઠાકોર હતા,
એમને મેં આ વાત કરી બીજા દિવસે બપોરે કે મારી સાથે ગઈ રાત્રે આવું બન્યું. તેમણે કીધું કઈ વાંધો નહીં, હું તને શીખવાડીશ અને થોડી ટ્રેન કરીશ એટલે તને ખબર પડી જશે કઈ રીતે ગાવું. તેમણે 8 દિવસ મારી પાછળ મહેનત કરી તો 8મા જ દિવસે એમની જોડે મને રહી ગયા એ સ્ટેજ ઉપર, કે એ સ્ટેજ ઉપર આ લોકો મને બોલ્યા હતા. તો એ જ લોકો પછી મને 8મા દિવસે એવું બોલ્યા હતા કે યાર બહુ સુપર ગાય છે અને જીવનમાં તું આગળ બહુ જ આગળ વધીશ બેટા, કે અમારી ભૂલ છે કે અમે તને આ રીતે બોલેલા એમ. એટલે મારો યાદગાર પ્રસંગ કહેવાય, પણ દુઃખદ પ્રસંગ હતો અને આમ હેપી વાળો પણ હતો એમ. એટલે ખાસ કરીને એવું કહી શકાય કે અળગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, અને આ જ શું વાક્યને સાબિત કરી બતાવ્યું છે ભૂમિ પંચાલે કે સંગીતની સાથે સાથે એક્ટિંગ અને એક્ટિંગની સાથે સાથે ભણતર ત્રણેય વસ્તુને મેનેજ કરી અને એક સારા મુકામ પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, સાથે સાથે સફળ પણ બન્યા છે, હાલમાં તે લાઈન પર ચાલી જ રહ્યા છે. પરંતુ હું આપને ભૂમિ એક વસ્તુ એ પૂછવા માંગીશ કે હજુ આપ પોતાને કયા મુકામ પર જોવા માંગો છો? બસ જો મારું સંગીતનું હતું એ પ્લેટફોર્મ મને મળ્યું છે, હજી પણ મારે બોલીવુડ સુધી જવાની ઈચ્છા છે કે મને પણ કોઈ વધારે પડતા ઓળખે. ગુજરાતની જનતા તો મને ઓળખાય છે, પણ બહારની પણ જનતા ઓળખે. મેં લાસ્ટ યર યુરોપ ગઈ હતી તો યુરોપમાં પણ ઇન્ટરનેશનલ પણ મારું નામ હવે જોઈન થઈ ગયું છે અને અલગ અલગ દેશમાં પણ મને ઓફર આવી રહી છે. અને હવે મારું રહ્યું છે એક ડ્રીમ, જે વકીલ બનવાનું, જેનું અત્યારે સ્ટડી મારું ચાલુ છે. હંમેશા સપના ઊંચા જોવા જઈએ તો જ તમે મીડિયમ સુધી પહોંચો. હંમેશા ડોક્ટર બનવાના સપના જોવો ને તો ક્યાંક પટ્ટાવાળા સુધી બના, એવી વાત મેં સાંભળેલી છે. ટીચર્સ પણ સ્કૂલમાં સમજાવતા હતા. એટલે પણ હું સિંગર છું ને એટલે મને આટલા બધાનો પ્રેમ મળે છે ને, એટલે મને હિરોઈનનો પણ રોલ મળે કે ના મળે મેં હું ત્યાં સુધી વિચાર્યું નથી. પણ હું સિંગિંગમાં વધારે ફોકસ કરું છું એટલે હું સિંગર તરીકે હું મારી જાતને વધારે. એટલે ગુજરાતી પિક્ચરમાં આપે ત્રણ ગુજરાતી પિક્ચર એઝ અ હિરોઈન કરી છે તો ક્યાંક ને ક્યાંક અમુક વાર એવો વિચાર આવતો હશે કે મારે નહીં, આમ હિન્દી પિક્ચરમાં બી ધારો કે ઓફરો આવે. ઘણી વાર એવું બી થતું હોય કે ઓફરો આવતી હોય પરંતુ આપણું સંગીત પહેલો ધ્યેય છે તો પછી આપણે. અરે એટલા માટે હું બોમ્બે ના જઈ શકું, મારે બોમ્બે જવાનું ઘણું બધું મને એમ થાય કે હું પણ આવી રીતે બોલીવુડમાં જઉં, આ રીતે બધા ત્યાં પણ આપણે ત્યાંથી મતલબ ઓફર્સ તો આવતી હશે આવતી હોય. પણ મારા અહીંના લાઈવ શો ના લીધે પછી હું અપ ડાઉન ના કરી શકું, એમાં મમ્મી લોકો પણ મારી જોડે હેરાન થાય. એટલે એના લીધે હું વિચાર કરું છું ને તો પણ હું એ માંગી વાળું છું કે મારે ગુજરાતમાં રહીને કામ કરવું છે. એ બાબત વિચારવા જે એક બાજુ આપણે પરિવાર ને બધું જોવું પડે છે. બરાબર. ખાસ કરીને ગુજરાતી સિંગર્સ માંથી કોઈ આપણને ફેવરેટ હોય આપણે પોતાને અને એનું કોઈ એક ગીત આપણે ગમતું હોય? હા, હે તારી બાંકી રે પાગલડી નો ફૂમ તો રે મને ગમ તો રે આ તો કઉ છુ રે કનોડા તને આવથુ હે તારા પગનો રે પાગલ કુછમ ચમ તો રે મને ગમ તો રે આ તો કઉ છુ રે કનોડા તને આવથુ. બીજી એક વાત હું આપને એ પૂછવા માંગીશ કે સંગીતમાં તો આપ છો જ, એક્ટિંગમાં બી આપ કરી રહ્યા છો કામ, સાથે સાથે પરિવારનો ખૂબ જ સપોર્ટ છે, પરંતુ એના સાથે સાથે આપે કોઈ બીજું કંઈ વિચાર્યું કે મારે આ ત્રણની સાથે સાથે બીજા કોઈ ફિલ્ડમાં પણ જવું છે? હા, મેં હમણાં પહેલાં જ કીધું કે મારા એક ડ્રીમ રહી ગયું છે જે વકીલ બનવાનું, અને એ પણ એક સારા સરકારી વકીલ બનવાનો ડ્રીમ છે. તેનું ડ્રીમ તો ખરો આપણો, પરંતુ આપને પરિવારમાંથી એવું કંઈ થયું કે ના આપણે આ બી તમારે કરવું જોઈએ, કારણ કે એ આપણો ડ્રીમ છે પરંતુ સંગીત બી આપણો ડ્રીમ છે તો સંગીતમાં તો આપ સફળ થયા? જી જી. એટલે ઘરમાં ખબર જ છે કે આને સંગીત અલાવા કંઈ ગમતું જ નથી, એટલે ગમે તેટલું કોશિશ પણ થશે ને તો પણ એ મારા મનની જ વાત છે, સફળ નહીં થાય. એટલે મારા મનમાં હવે કીડો ઘૂસી ગયો છે, કારણ કે હું નાની હતી એટલે મારે બોલવા વધારે જોઈએ, તો આજુબાજુમાં બધા મને પાડોશીમાં વકીલ તરીકે મારું નામ ઓળખાય છે. પછી જ મતલબ તોફાની રહી છે. હા, એટલે મારી કોઈ વાત આવે ને તો એનો નિકાલ ફટાફટ આવી જાય કે શું હતું, કેમ આવું કર્યું, તો અચ્છા આવું હતું. મતલબ નાનપણથી જ વકીલ આ ચાલુ છે. હા, એટલે ઘરમાં પણ એવું એમ કે સંગીતની સાથે સાથે કંઈક પોતાની પણ ડિગ્રી હોવી જોઈએ, પોતાનું કંઈક અલગ નામ હોવું જોઈએ. એટલે સંગીતમાં તો મને પ્રેક્ષકોએ આપ્યું, જેટલી જનતા છે લોકોએ પ્રેમ તો આપ્યો જ છે, પણ એક આપણું એજ્યુકેશન પણ પાવરફુલ હોવું જોઈએ. હા, કારણ કે સંગીતમાં તો આપ પોતે જાણો છો દેશ વિદેશ જવાનું થતું હોય છે, અને અત્યારે ભણતર જેટલું મહત્વનું છે એટલું મહત્વનું કશું જ નથી, અને ભણતર વગર વ્યક્તિ અધૂરો કહી શકાય. નવરાત્રી નજીક છે, નવરાત્રીને લઈને શું કહેશો? નવરાત્રી આવી રહી છે, માં અંબા આદિશક્તિના પાવન અને આ પર્વ દિવસો આવી રહ્યા છે, એટલે માં અંબાને રીઝવાના દિવસો આવી રહ્યા છે. માં
જગદંબાના ગુલ્લા ગાવાના દિવસો આવી રહ્યા છે, એટલે જેટલા પણ મારા તમામ દર્શક મિત્રો છે, મારી જય જનતા છે, જેટલા પણ મને સાંભળી રહ્યા છે, લોકોને એડવાન્સમાં હેપી નવરાત્રી છે મારા તરફથી, મારા ભૂમિ પંચાલ ગ્રુપ તરફથી. નવરાત્રીને લઈને કોઈ એક ગીત આપે તૈયાર કર્યું હોય? જી, મારું સોંગ આવી તો ગરબો, એવું કહીશ. જીની જીની જાડીઓને જગમાગ દીવડા, ગરબાની ફરતે ફોર બતા ફૂલડા, ચાંજરે ચોકમાં ગબરે ગોખમાં ઉડે ગોલાલ મીછો, હા ગરબો ઘૂમે ગોળ ગોળ, ગરબો ઘૂમે ગોળ ગોળ, હા ગરબો ઘૂમે ગોળ ગોળ, ગરબો એક પ્રશ્ન હું આપણે કરીશ કે નવરાત્રીમાં માતાજીના ગીતો જ ગવાતા હોય છે અને ખેલૈયાઓ જે છે તે ભગવાનના ગીતો અને માતાજીના ગીતો ઉપર જ ઝૂમતા હોય છે, અને નવરાત્રી કહી શકાય તો ગુજરાત માટે એ નવરાત્રી ગુજરાતની ધડકન કહી શકાય. પરંતુ અત્યારે જોવા જઈએ તો ગુજરાતી ગુજરાતની અંદર જે ગુજરાતી ગરબાઓ છે તેની જગ્યાએ હિન્દી ફિલ્મોના ગીતો પણ ઘણી જગ્યાએ વાગતા હોય છે, તો તે કેટલું યોગ્ય છે? આખા વર્ષ દરમિયાન ઓલરેડી આપણે ફિલ્મી ગીતો તો સાંભળતા જ હોય છે, મૂવી વગેરે પણ નીકળતા હોઈએ છીએ અને બારે માસ આપણે ફિલ્મી ગીતો સાંભળતા જ હોઈએ છીએ. પણ મારા મત મુજબ અને મેં 14 વર્ષથી ફીલ કર્યું છે અને મેં જોયું છે પ્લેટફોર્મ કે અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા એટલા સુંદર, એટલા સ્વીટ લખાણ પણ લખાયેલા છે અને ખરેખર અંબિકાના ગીતો બહુ જ બધા એટલા બધા સુપર ગવાયેલા છે. તો મારા મત મુજબ તો અંબિકાના દિવસોમાં ફક્ત ને ફક્ત અર્વાચીન અને પ્રાચીન ગરબા જ, કારણ કે પ્રાચીન ગરબાઓના જે ખાસ કરીને જે ગીતો છે તે ઘણું બધું આપણા ગુજરાતને પરંતુ ભારત દેશ પણ કહી શકાય તો ઘણું બધું આપી ગયા છે. પરંતુ જે ફિલ્મોનો ગીતોનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક એ ગીતો લુપ્ત થતા જઈ રહ્યા છે. માતાજીને ગીતોમાં ખાસ કરીને જૂના પ્રાચીન ગીતોમાંથી કોઈ એક ગીત આપણે યાદ હોય? નવરાત્રીમાં આપ ગાવા જતા હોવ છો તો ક્યારેક એવું થયું કે ફિલ્મોના ગીતો માટે પણ આપને આવતું હોય કે ના, આપ ફિલ્મોના ગીતના ફરમાઈશો થઈ છે? અત્યાર સુધી ફરમાઈશ આપતી પણ હોય છે તો મને ખ્યાલ છે કે જે ઓનર હોય છે, જે ઓર્ગેનાઇઝર હોય છે, એમની પહેલાથી જ એવી વાત હોય છે અને એમની પહેલી શરત એ હોય છે કે ફક્ત ને ફક્ત આદ્યશક્તિમાં અંબામાના જ ગુલ્લા ગાવા, બેન તમારે ફિલ્મી ગીતો એલાઉ નથી એ એમને લોકોને પહેલાં જ કહી દે છે. અને મને બને ત્યાં સુધી મારે નવા કોઈ ગીતમાં ઇન્ટરેસ્ટ ઓછો જ હોય છે કે માં અંબાના 9 દિવસના દીક્ષો હોય છે તેની અંદર માં અંબાના જ ગુલ્લા ગાવા, બાકી આવું ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે. અમે ખાસ કરીને જતા જતા એનએસ ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને શું કહેશો? એનએસ ગુજરાતના દર્શક મિત્રોને એટલું કહીશ કે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ, અને નવરાત્રી નજીક આવી રહી છે તો આવો મારી સાથે દાંડિયા રમવા માટે, ઝૂમવા માટે અને મોજ મસ્તી કરવા માટે. તો દર્શક મિત્રો, આ હતા ભૂમિ પંચાલ. છેલ્લા 14 વર્ષથી સંગીતની દુનિયામાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે, ઉજ્જવળ કરી રહ્યા છે. સંગીતની સાથે સાથે એક્ટિંગ લાઇનમાં એટલે કે એક્ટ્રેસ તરીકે ફિલ્મો અને સિરિયલોમાં પણ આગળ વધી રહ્યા છે, અને આની સાથે ભણતરમાં પણ પોતાનું અભ્યાસ જે છે તે પૂરું પાડ્યું છે. આવી રીતે જ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. ફરી એકવાર એક નવા કલાકાર સાથે મુલાકાત કરીશું. હું પ્રેમ ચૌબે લઈ રહ્યો છું વિદાય. નમસ્કાર.